જય 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 દ્વારકાધીશ ઠાકર કરે ઠીક કોઈની નથી બીક દ્વારકાનું જે જગત મંદિર અને નવી વર્ષની શરૂઆત હંમેશા દ્વારકાધીશના દરબારથી થતી હોય છે. રાજાથી કરી અને રંગ સુધીના લોકો ભગવાન દ્વારકાધીશને શીશ ઝુકાવવા આવે છે. આપણી સાથે અત્યારે બીજેપીના જામનગર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પાલભાઈ કરમૂર છે. સાહેબ, પેલા તો જય 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 દ્વારકાધીશ. દ્વારકાધીશ જય દ્વારકાધીશ, સૌને જય દ્વારકાધીશ. પાસ જ્યારે નવા વર્ષની શરૂઆત દ્વારકાધીશના દર્શન કરી અને આપ કરી રહ્યા છો, આજ નવા વર્ષનો દિવસ, શું કહેશો? આજની શુભ પ્રાર્થના રહી ઠાકોરજીને. આજના નવા વર્ષના શુભ સંકલ્પના દિવસે સર્વે ગુજરાતવાસીઓને હૃદયપૂર્વકના જય દ્વારકાધીશ. નવું વર્ષ સમગ્ર ગુજરાત માટે ખૂબ સુખમય, શાંતિમય, નિરોગીમય રહે એવી ભગવાન દ્વારકાધીશ પાસે પ્રાર્થના. સાથે સાથે આ દેવભૂમિની પવિત્ર ભૂમિમાં, નાગેશ્વરની આ પવિત્ર ભૂમિમાં આજરોજ આ દેશના આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કેદારનાથ ખાતે દ્વાદશ જ્યોતિર્લિંગના વિકાસ અર્થે જે એક વિકાસની ભેટ ધરી છે, એના માટે વર્ચ્યુઅલ બેઠક કરી હતી, એના ભાગરૂપે આજે નાગેશ્વર ખાતે પણ સમગ્ર ભારતીય જનતા પાર્ટી દેવભૂમિ દ્વારકાના વરિષ્ઠ આગેવાનો, રાજ્ય સરકારના માન્ય મંત્રીશ્રીઓ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ આજે આ કાર્યક્રમમાં સહભાગી થયા છે. અહીંયા રાજાથી લઈ અને રંક સુધી દ્વારકાધીશની પવિત્ર ભૂમિમાં દર્શન માટે આવે છે. સમગ્ર ગુજરાતનું રાજકારણની શરૂઆત પણ અહીંયા દ્વારકાધીશથી શરૂઆત થાય એમ કહું તો ખોટું નથી. એ પ્રમાણે દ્વારકાધીશનું સાનિધ્ય હંમેશને માટે ગુજરાતને સાંપડે એવી દ્વારકાધીશને પ્રાર્થના. નવા વર્ષની શરૂઆત બહારથી આવતા લોકો તો દ્વારકાથી કરે છે, પણ દ્વારકાવાસીઓ પણ ભગવાન દ્વારકાધીશને કાનાને શીશ ઝુકાવીને કરે છે. એવા જ દ્વારકાવાસીઓ આપણી સાથે છે. ખાસ સવારનો દિવસ અને ભગવાન દ્વારકાધીશથી શુભ શરૂઆત નવા વર્ષની, શું કહેશો? સૌ પ્રથમ તો સૌ ભક્તજનોને મારા જય દ્વારકાધીશ. આજે નવું વર્ષ છે અને નવા વર્ષના દિવસે ખૂબ ભાવિકો અહીંયા દર્શન કરવા આવ્યા છે અને ખૂબ સરસ રીતે દર્શન થઈ રહ્યા છે, ખૂબ નજીકથી દર્શન થઈ રહ્યા છે. મારા સાસુ 85 વર્ષના છે, ખૂબ જ નજીકથી. આજે ભગવાને શુક્રવાર છે, સફેદ કલરના વસ્ત્ર પહેર્યા છે અને ખૂબ જ સરસ દર્શન કરી અમે આનંદની અનુભૂતિ કરીએ છીએ. દરેક જનતાને, દરેક દ્વારકાવાસીઓ અને દરેક ભક્તોને મારા તરફથી નવા વર્ષના હેપી ન્યૂ યર, જય દ્વારકાધીશ. આપણી સાથે ભૂદેવ છે, અંકિતભાઈ છે. અંકિતભાઈ, આપ તો બીજેપી સાથે પણ સંકળાયેલા અને ભગવાન દ્વારકાધીશના સાનિધ્યથી શરૂઆત નવા વર્ષની, શું કહેશો? જય દ્વારકાધીશ, દ્વારકા ટુડેના બધા મિત્રોને. જેમ જેમ આખી દુનિયામાંથી બહારથી લોકો દ્વારકાધીશના દર્શન કરવા આવતા હોય તો આપણે તો સ્થાનિક દ્વારકાના છીએ અને મારું તો માનવું એવું છે કે ભાઈ નવા વર્ષની શરૂઆત દ્વારકાનાથના ચરણમાં શીશ ઝુકાવીને કરવાથી આખું વર્ષ ખૂબ જ સારું અને સફળ જાય છે. દ્વારકાધીશના દરબારથી હંમેશા હરિભક્તો જે દર્શનની શરૂઆત કરતા હોય છે, કાનાને શીશ ઝુકાવી અને નવા વર્ષની શરૂઆતનો એક અલગ જ મહિમા છે. ત્યારે આપણી સાથે અહીંયા ટુરિસ્ટો છે, ખાસ જે દ્વારકાધીશના આપે દર્શન કર્યા, શું પ્રાર્થના રહી કાનાને નવા વર્ષની શરૂઆત દ્વારકાથી કરો છો? મારી જે આગળ હું ભણીશ છે, ભવિષ્યમાં ભણીશ, દ્વારકા ભગવાન પ્રાર્થના કરી બધાય કામમાં હું સંપૂર્ણ સારું કરું તે હું પ્રાર્થના કરું છું. ક્યાં ગામથી આવો છો ને દ્વારકામાં શું કામ નવા વર્ષની શરૂઆત? જુનાગઢથી આવું છું હું. દ્વારકાધીશ ભગવાનને ખૂબ માનું છું એટલા માટે. જ્યારે દ્વારકાની અંદર મોટી સંખ્યામાં ઘોડાપૂર ઉમટી પડ્યું છે, માનવ મેરામણ ઉમટી પડ્યું છે, ત્યારે અહીંયા જે હરિભક્તો છે, સર કાં સાથ આપ? રાજકોટ. ખાસ જે આપ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આવ્યા છે, નવા વર્ષની શરૂઆત દ્વારકાધીશના દરબારથી કરી રહ્યા છો, શું કહેશો આપ? ખૂબ જ આનંદ આવ્યો દ્વારકાધીશના દર્શન કરીને અને દર્શનની વ્યવસ્થા પણ ખૂબ જ સારી છે અને મજા આવી અમને બધાને. શું પ્રાર્થના રહી કાનાને આજે? કાનાને સર્વનું કલ્યાણ કરે. આપણી સાથે કૃષ્ણ ભક્તો છે, તેમની પાસેથી વધુ વિગતે જાણીએ, ખાસ દ્વારકાધીશના નવા વર્ષની શરૂઆત એમના દરબારથી. આજે અમે દ્વારકા આવ્યા, દ્વારકા અમને ખૂબ મજા આવી. અમે આજ પહેલી વાર જ આવ્યા છીએ પણ અમને એવું નથી લાગતું અમે અહીંયા પહેલી વાર, અમને અહીંયા જૂનું જૂનું જ લાગે. ટૂંકમાં જે જૂની રૂઢી ને જૂની આપણે જે કહેવી, રહેણી કહેવાય ને, એ અહીંયા અમને જોવા મળે છે અને બધું મસ્ત છે. થેન્ક યુ. જય દ્વારકાધીશ.